ये भारतीय जनता पार्टी नो काम करता होय छे, प्रचार नो काम करता होय छे। आपणी કેટલીક બહેનો મહારાષ્ટ્ર માં ગઈ છે, તો કેટલીક બહેનો હરિયાણા ની અંદર ચૂંટણી લડાવવા માટે ગઈ છે, તો કેટલાક બહેનો અહીં રાજકોટ ની અંદર પણ આવ્યા છે। જ્યારે જ્યારે આપણે ભારત ની અંદર ચૂંટણી આવતી હોય છે ત્યારે આપણી ગુજરાત ની બહેનો એ પોતાનું ગુજરાત છોડીને અન્ય સ્થાનો ઉપર જઈને પ્રચાર કાર્ય કરતી હોય છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પણ બહેનોને ધીરે ધીરે જઈને આગળ જવાનો મોકો આપતી હોય છે। હમણાં જેમનો પરિચય તમને થયો હશે, વડોદરાની લોકસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની અંદર એક સામાન્ય કાઉન્સિલર બહેનને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, બેન રંજન ભટ્ટને, પરંતુ સમગ્ર ગુજરાતની નારીનો આ ગૌરવ છે અને ભારતીય જનતા પાર્ટી આ ગૌરવ અપાવ્યું છે। તો આપ બધા વડીલો છો, 15મી તારીખે ઇલેક્શન છે, જઈને મતદાન કરવાનું છે મિત્રો, અને મારે તમને સલાહ આપવાની હોય કે મતદાન કરજો, તમે તો કરાવવા વાળા વ્યક્તિઓ છો, તમે તો કરો ને, ઉપરથી 25 લોકો લઈ જઈને મતદાન કરાવવા વાળી બધા સમાજના આગેવાનો છો, સોસાયટી એક પણ મત રહી ન જાય એના માટેની ચિંતા કરજો, નહીતર પેલી 3 સીટો ગઈ। અમારા પત્રકારો મને કહેતા હતા કે આનંદીબેન 3માં આ ચોથી, એટલે સારું ને શ્રેષ્ઠ પરિણામ લાવીને પેલા 3નો જે આપણને થોડું જે રંજ રહી ગયો છે, થોડો એ રંજ આનો શ્રેષ્ઠ પરિણામ લાવીને આપણે બતાવવાનું છે કે પેલામાં તમે ક્યાંક ભૂલો કરી હતી એટલે અમારું પરિણામ એવું આવ્યું, હું સ્વીકારું છું કે આપણે ભૂલ કરી હતી એવું છે, અને એટલા માટે ભાઈઓ બહેનો એનું શ્રેષ્ઠ પરિણામ લાવીને આપણે બતાવીએ કે અમે ધારીએ તે સુંદર પરિણામ લાવી શકીએ છીએ, અને સમાજના આગેવાનો એક વખતે જ્યારે મક્કમ નિર્ધાર કરે, અને જેમાં ડાયાભાઈ ને પોપટભાઈ ને બધા સમાજના આગેવાનો બેઠા છે, ત્યારે મારે કાંઈ કહેવાનું ના હોય, આપણી બધાઓની આબરૂ આમાં જ સચવાયેલી છે એવું છે। મતલબ મને લેવા પટેલ આવે કે કડવા પટેલ આવે, હું તો લેવામાં નથી કડવામાં નથી। માનીય મુખ્યમંત્રી શ્રી કાર્યક્રમમાં સ્ટેજ પર ઉપસ્થિત થઈ રહ્યા છે, યોગીધામ પરિસર આત્મીય સંકુલમાં તેમનું ખૂબ ખૂબ હૃદયનું સ્વાગત કરીએ છીએ। સંસ્થાપતિ માન્ય શ્રી નલિનભાઈ જગનકરને વેલકમ કરી રહ્યા છે, સાથે છે ભાજપના પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી આરસી ભગદુ સાહેબ, રાજકોટના પ્રથમ મેયર, પ્રથમ નાગરિક માન્ય રક્ષાબેન, માન્ય મંત્રીશ્રી માન્ય વસુબેન, માન્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપના પ્રમુખ માન્ય શ્રી ભીખાભાઈ વસોયા, લોકલાડીલા નેતા માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય માન્ય ભાનુબેન બાબરિયા, અને જેમના માટે આપણે સૌ એકઠા થયા છીએ, એ આપણે સૌના લોકલાડીલા ભાજપ રાજકોટ પશ્ચિમના ઉમેદવાર માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી, માન્ય સંસદ સભ્ય શ્રી મોહનભાઈ તમામ પધારી ચૂક્યા છે। આ જગતમાં જ્ઞાન જેટલું શ્રેષ્ઠ અને પવિત્ર અન્ય કશું જ નથી, અને એ જ્ઞાનની ઉપાસના જો પ્રભુના ચરણોમાં રહીને કરીએ તો જીવનના દરેક કાર્યક્રમનો પ્રારંભ કરીશું અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરીશું। તો પ્રાર્થના ગીત માટે અહીં હિરેનભાઈ પધારશે અને એની ટીમ આપણી પાસે કાર્યક્રમમાં આજે જ્યારે યોગીધામ પરિસરમાં રૂપાણી સાહેબ જ્યારે ઉમેદવાર બનીને ઊભા છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને યાદ કરીએ રાજકોટનો ઇતિહાસ, કે જ્યારે મેયર તરીકે વર્ષો સુધી એણે રાજકોટની સેવા કરી, જે બે રૂપાણીને જીતાડવા માટે આપણે આજે સૌ એકઠા થયા છીએ આજે, ત્યારે આ કાર્યક્રમની જે સોનામાં સુગંધ ભળી જાય એવી ભાકોરજીના ચરણોમાં
પુષ્પમાળા આપણે અર્પણ કરી દીધેલ છે. આપણા આજના સૌથી મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા દ્વારા આપણે યોગીધામ ગુરુકુળ વતી સ્વાગત કરીશું. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને શાલ ઓઢાડવા માટે અત્રે આવવા માટે વિનંતી કરીશ. સ્વસ્તિક દીદીને, સ્વસ્તિક દીદી. વિનંતી કરીશ માનનીય શ્રી નલીનભાઈ ઝવેરી સાહેબને, જે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. છેલ્લી મોમેન્ટ સુધી તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રીને ગાર્લેન્ડ દ્વારા વેલકમ કરશે. માન્ય શ્રી નલીનભાઈ ઝવેરી. વિનંતી કરીશ સ્વસ્તિકબેનને ફરી એકવાર ડાયસ પર ઉપસ્થિત તમામ મહિલા આગેવાનોને પુષ્પ દ્વારા વેલકમ કરશે. સ્વસ્તિક દીદી. માન્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, તાલીઓ બિલકુલ ઓછી ન થાવી જોઈએ. આપણા મેયર અને રક્ષાબેન, રાજકોટના જ અને આપણા પરિવારના ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ સાથે આરસી પલ્દુ સાહેબ અને ડાયસ પર ઉપસ્થિત અન્ય તમામ ડિગ્નિટરીઝને ફ્લોરલ વેલકમ આપશે શ્રી નલીનભાઈ. જ્વલંત રાજકીય કારકિર્દીનો પ્રારંભ પણ આ પરિસરમાંથી કરવામાં આવેલો. અને હાલમાં જ 2012માં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ જ આત્મીય પરિવારના ઓડિટોરિયમમાં ભાજપની પ્રદેશ કારોબારી હતી અને ત્યારબાદ જ સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ શરૂ થયો હતો. આત્મીય સંસ્થાના પરિસરમાં આજના સુંદર મજાના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આપણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, સશક્ત અને સમર્થ મુખ્યમંત્રી એવા આદરણીય આનંદીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી આરસીભાઈ ફળદુજી, જેમના માટે કેટલીક વાત તમારા સમક્ષ કરવાની છે, અને રાજકોટના હાલ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર છે આદરણીય વિજયભાઈ રૂપાણીજી, રાજકોટના મેયરબેનશ્રી, મારા વિધાનસભાના સાથી મંત્રીઓ અને સાથી ધારાસભ્યશ્રીઓ, મંચ પર ઉપસ્થિત સન્માનનીય મહાનુભાવો, અને અમને આમંત્રિત કર્યા છે આદરણીયભાઈ શ્રી નલીનભાઈ. મંચમાં ઉપસ્થિત સૌ આત્મીય પરિવારના સદસ્યશ્રીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ શ્રેષ્ઠશ્રીઓ, મિત્રો, જામનગરમાં, રાજકોટમાં આ સુંદર મજાની પવિત્ર ધરતી ઉપર કંઈક વિશેષ વાત કરવાનો હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મને મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે છે, કેટલીક વાતો આપણને કરવાના છે, પરંતુ સ્વભાવે શિક્ષક, કર્મથી શિક્ષક અને વહીવટમાં પણ શિક્ષકના ગુણધર્મ ધરાવતા, અને હમણાં જ ભાઈએ કહું એમ કે 70 કલાક જેટલો રાત દિવસ કામ કરીને ગુજરાતને ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત એનો એક પથ પાડવામાં એ ખૂબ અગ્રેસર રહ્યા છે એવા બેન આપણા વચ્ચે છે. ત્યારે રાજકોટની આ સીટ ઉપર અમારા આદરણીય વિજયભાઈ રૂપાણીજી ધારાસભાની સીટ માટેના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટી તરીકે અમારો એક સ્વભાવ રહ્યો છે, અને સ્વભાવ એટલે કે લોકઃ સમસ્ત સુખિનઃ ભવંતુ, સમગ્ર સમાજના સમગ્ર વર્ગના લોકો સુખી થાય, અને આ સુખના પાયામાં જે કંઈ પડેલી વાતો હોય એ પાયાની વાતો એ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સમાજ સુધી પહોંચાડીને સમગ્ર સમાજનો વિકાસ અને એના માટે જે કંઈ કરવું પડે તે કરવા માટેની અમારી માનસિકતા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ,
એમની કર્મઠતાને કારણે રાજ્યના વિકાસને 100 દિવસ ગતિશીલ ગુજરાતનો એક કાર્યક્રમ આપીને લોકોના વર્ષો સુધી અટકેલા કામો લોક સંવાદ સેતુ જેવા કાર્યક્રમો યોજીને કામો કઈ રીતે પૂર્ણ થાય એ 100 દિવસનો લક્ષ્યાંક આપીને આજે સમાજના સમાજ જીવનના લોકોના ઘર ઘર સુધી પહોંચવાનો મેં પ્રયત્ન કર્યો છે. અનેક એવા કામો હોય, મહિલા સશક્તિકરણના કામો હોય, આ રાજ્યની મહિલાઓ સશક્ત બને અને સમગ્ર દેશને દિશા ચીંધનારી બને. રાજ્યમાં પહેલી વખત એવું બન્યું કે 1 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી મહિલાઓના અલગ અલગ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને જે બહેનો નિપુણ છે તે અને જેને કંઈક શીખવાની તમન્ના છે તે આ બધાનો સુમેળ કરીને બહેનો સક્ષમ બને એવો 15 દિવસનો એક કાર્યક્રમ ગુજરાતે દેશમાં પ્રથમ વખત આપ્યો અને નારીઓ સશક્ત બને, આર્થિક રીતે પણ સશક્ત બને. પહેલી વખત રાખી મેલા નવરાત્રિના દિવસોમાં આપણી આવશ્યકતા પ્રમાણેના ડ્રેસ ગરડા વગેરેના સ્ટોલ બનાવીને લગભગ 2-2.5 કરોડનું પ્રોફિટ મેકિંગ બિઝનેસ બહેનો કરી શકે એવું સુપેરે પાર પડે એવું સુંદર મજાનું આયોજન માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું. એવા બહેનને આપણે સાંભળવા છે. હું આપ સૌ સમક્ષ આવી છું ત્યારે એમનું એક ઉદાહરણ કેળવણીના સંદર્ભમાં મારે આપવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પોતાને મળેલી ભેટ સોગાદો સૌને વિશ્વાસ અપાવું છું કે આ રાજ્ય સરકાર એ સમગ્ર સમાજના ચિંતા કરનારી સરકાર હોવાને કારણે આ વિસ્તારના એક ઉમેદવાર જામનગર ગાંધીનગરની સીટ ઉપર વિધાનસભામાં આવે રાજકોટના હિત સાથે સંકળાયેલા વિષય હોવાને કારણે આપ સૌને વિનંતી કરું છું. આપણે મારી આનંદીબેનને પણ સાંભળવાના છે, મારી વિજયભાઈને પણ સાંભળવાના છે. હું મારી વાત અહીંયા પૂરી કરું છું. આપ સૌનો આભાર. લોકશાહીમાં ચૂંટણી એક ઉત્સવ હોય છે અને ઉત્સવ તરીકે ને ઉજવાય તો જ લોકશાહી મજબૂત બને. ચર્ચિલે એક જગ્યાએ કીધું હતું કે લોકશાહી ખરાબ છે કારણ કે એમાં ટોળાશાહી છે, મની છે, મસલ્સ છે, ઘણું બધું છે. એટલે એમણે કીધું હતું કે લોકશાહી ખરાબ છે. એનું બીજું વાક્ય હતું કે એથી સારું પણ કશું નથી. એનો અર્થ એ છે કે રાજાશાહીની વાતમાં પણ ભૂતકાળમાં સદામ હુસેન કે ઈદી અમીન આ બધા લોકોના દ્રષ્ટાંતો આપણી સામે છે. લશ્કરવાદમાં પણ પાકિસ્તાનમાં આપણે જોઈ છીએ કે પરિસ્થિતિ ખરાબ છે. લશ્કરોના સરમુખ અત્યારોએ પણ પ્રજા ઉપર અત્યાચારો કર્યા છે. સામ્યવાદ સંપૂર્ણ નષ્ટ થયો છે ત્યારે લોકશાહીમાં 5 વર્ષે પોતાના પ્રતિનિધિને બદલવાનો અધિકાર, 5 વર્ષે સરકાર બદલવાનો અધિકાર પ્રજાના હાથમાં છે અને એટલા માટે લોકશાહી શ્રેષ્ઠ છે. જે રીતે 10 વર્ષ મનમોહનસિંહનું રાજ ચાલ્યું, લોકો ત્રાહિમામ હતા અને નરેન્દ્રભાઈ મોદી આશાનું એક દીપક બનીને પ્રજા વચ્ચે આવ્યા અને મનમોહનસિંહને હટાવીને પ્રજાએ મોદી સાહેબને બેસાડ્યા, ભાજપની સરકાર બની. ઘણા લોકો કહેતા હોય છે કે અરે ભાઈ મત દેવા શું જાઓ, બધા હરખા છે. આવી વાત સમાજમાં થતી હોય છે. પરંતુ આ પણ લોકશાહીને દુર્બળ બનાવવાની વાત છે, લોકશાહી નબળી બનાવવાની વાત છે. જે રીતે આપણા ઘરમાં એક નોકર હોય અને આપણે ખબર પડે કે એને પૈસા ચોર્યા તો આપણે એમ કહીને કે ભાઈ હાલ તો તારો હિસાબ કર અને કાલથી આવતો નહીં. અને કોક એમ કે ભાઈ હવે આ કળિયુગ છે, બધા હરખા છે, હવે બીજો માણસ રાખશો તો આમ જ કરશે, તો આપણે શું કહી કે આવા 20 રાખીશ, હું બદલાવીશ. પણ આ તો ચોર સાબિત થયો છે અને આને તો રખાય જ નહીં. અને એ રીતે 20 બદલાવીશ એ માનસિકતાથી એક સારી વ્યવસ્થા કરવા માટેનો આપણો પ્રયત્ન હોય છે. સ્વિટ્ઝર્લેન્ડના બંધારણમાં તો રાઇટ ટુ રિકોલ્સ છે, અધવચ્ચેથી પ્રતિનિધિને પાછો બોલાવી લ્યો એની વ્યવસ્થા છે. આપણે ત્યાં નથી. 5 વર્ષ તો સહન કરવો પડે, મને તો 3 વર્ષ જ સહન કરવાનો છે કારણ કે વજુભાઈના 1.5-2 વર્ષ તો વજુભાઈ હતા. પણ મારો કહેવાનો મતલબ એ છે કે લોકશાહી એ શ્રેષ્ઠ છે
અને એટલા માટે મતદાન થવું એ જરૂરી છે. મિત્રો, આ ચૂંટણીમાં હું ઊભો છું તો સ્વાભાવિક રીતે સૌ પોતાનો પ્રચાર કરવા જતા હોય છે. હું પણ નીકળતો હોઉં છું, બધા ઘરે ઘરે મતદારોને મળતા હોય છે, રસ્તામાં લોકોને મળતા હોય છે. તો એક ભાઈ મને કીધું કે ભાઈ પાછા દેખાજો ઈ કે. મેં કીધું ભાઈ તમે રસ્તા ઉપર ઊભા છો, પાછા મારે તમે કાયમ આઈને ઊભા રહેવાના છો તો હું પાછો દેખાવું તમને? પણ એવું શક્ય નથી કીધું, હું નહીં દેખાવું. એટલે એ પણ અચંબામાં પડી ગયા. મેં કીધું ભાઈ જો 3 લાખ મતદાર છે મારા, અને હું દરરોજ આમ ફરું તો બીજા કામ ના થઈ શકે, પણ હું તમને વચન આપું છું કે દુઃખના સમયે કે કોઈ પણ કામના સમયે મને યાદ કરજો. અડધી રાત્રે હું તમારા માટે જો હાજર ન થાઉં તો તમારો જોડું ને મારું માથું છે એની તમને હું ખાતરી આપું છું. તમે મારી ઘરે આવશો તો મીઠો આવકાર મળશે, મારી ઘરે આવશો તો તમને હું ચોક્કસ તમને સંતોષ થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીશ. આ પ્રકારની મારી તૈયારી છે. પરંતુ લોકશાહીમાં ખાલી વાતો કરવી અને જૂઠા વચનો આપીને મત લેવા અમે ભારતીય જનતા પાર્ટીમાં કરતા નથી. ભાજપે જે કીધું છે એ કર્યું છે, અને જે કરવાના હોય એ જ વાત અમે કરીએ છીએ. આજે હું મારી રાજકોટની જનતાને ખાતરી આપવા આવ્યો છું કે આ સીટ ઐતિહાસિક સીટ છે, કે નરેન્દ્રભાઈ મોદી પોતાના જીવનની પહેલી વખતની ચૂંટણી એ રાજકોટથી લડેલા. એમના જીવનની કારકિર્દી, રાજકીય કારકિર્દી, એ મુખ્યમંત્રી, સફળ મુખ્યમંત્રી, એ માટે રાજકોટથી ચૂંટણી લડીને સફળ મુખ્યમંત્રી બન્યા. અને એની પહેલા વખતો વખત વજુભાઈ વાળા, અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, આ બધાએ ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને એ વિરાસત અને એ પ્રકારની રાજકોટની કદરદાન જનતા, ખમીરવંતી જનતા, ભાજપ માટે પ્રેમ રાખનારી જનતા, એ બધાએ આ લોકોને અહીંથી ભારે સમર્થન આપી અને આગળ વધાર્યા છે. ત્યારે આની ગંભીરતા પણ હું સમજુ છું, મારી જવાબદારીનું મને પૂર્ણ ભાન છે. ત્યારે એ પણ ખાતરી આપું છું કે એમાં પણ હું ઊણો નહીં ઉતરું, અને રાજકોટની જનતા માટે એમની આશા અપેક્ષાઓ એના માટે હું સતત જાગૃત રહીશ, સક્રિય રહીશ, એની પણ હું તમને ખાતરી આપું છું. મિત્રો, હું કઈ ટિકિટ આપી એટલે 25 વર્ષ પછી રાજકારણમાં નથી આવ્યો, કે 25 વર્ષ હું ઘરે બેઠો હોઉં અને ટિકિટ મળી માટે રાજકોટની જનતાની સેવા કરવા માટે આવ્યો એવો હું કાર્યકર્તા નથી. હું તો ભાજપનો વ્રતી કાર્યકર્તા છું. છેલ્લા 40 વર્ષથી રાજકોટની જનતા વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈ અને પ્રજાની વચ્ચે અમારી પાર્ટીના આગેવાનોની માર્ગદર્શન નીચે હું રાજકોટની જનતા વચ્ચે હંમેશા કામ કરતો કાર્યકર્તા રહ્યો છું. રાજકોટમાં મારી કોઈ પર્સનલ ઓફિસ પણ નથી, મારી કોઈ દુકાન પણ નથી. હું ઘરેથી કાર્યાલય, ભાજપનું કાર્યાલયથી ઘરે અમારો ક્રમ રહ્યો છે, અને 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો આવેલો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી તરીકે આજે દેશભરના કરોડો દેશવાસીઓને એક આશાનું કિરણ બન્યું છે. એટલા માટે કે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી એવા સુંદર કામ કરી રહ્યા છે કે આજે જગતમાં ભારતનું નામ ઉજળું થઈ રહ્યું છે. ભારત એ ભિખારીનો દેશ એને બદલે ભારત એ ભવિષ્યની મહાસત્તા બનવાનું છે. આ વાત લોકો જોતા થઈ ગયા છે, લોકો માનતા થઈ ગયા છે. રાજકોટની પ્રજા, રાજકોટના મતદારો, ભાઈઓ હોય, બહેનો હોય કે યુવાનો હોય, એમને ન કહેવાનું હોય કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો, એમના લોહીમાં જ કમળ છે ભાઈ, એમના લોહીમાં જ કેસરિયો છે. એવું અને સૌરાષ્ટ્રનું એક કેપિટલ એ રાજકોટ બનેલ છે મિત્રો, અને એટલા માટે રાજકોટના નાગરિકો અને રાજકોટના સૌ મતદાર ભાઈઓ બહેનોની એ જવાબદારી પોતે સ્વયં નિભાવી રહ્યા છે મિત્રો. અને એટલા માટે હું એ નથી કહેવા આવી કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપજો, તમે આપવાના છો એ વિશ્વાસ સાથે તમારી વચ્ચે આવીશ મિત્રો. જંગી બહુમતીથી આપણા જ ઉમેદવાર આપણી જ વચ્ચે ફરતા
वर्षों सुधी काम करता, जिंदगी ना 40 वर्ष ए सेवानी प्रवृत्तियो करता, अने पोतानो एकनो एक दीकरो जयरे अकस्माते मृत्यु पाम्यो त्यारे एना नाम साथे जोड़ीने समाजनी सेवानो आरंभ करनार विजयभाई रूपाणी छे मित्रो। અને આજે પણ હજારો બાળકોને, ગરીબમાં ગરીબ બાળકોને એમના સંસ્કાર ઘડતરની અંદર એમણે અથાક પરિશ્રમ કર્યો છે, આપણે ન ભૂલીએ મિત્રો। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે અનેક જવાબદારીઓ એમણે નિભાવી છે, એ ઉપરાંત જ્યારે પણ દેશમાં ચૂંટણી આવી હશે ત્યારે ઘર બાર બધું જ બાજુ પર મૂકીને જે જવાબદારીઓ સોંપી છે એ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે। અને એટલે એક નિષ્ઠાવાન કાર્યકર્તા જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને ચિંતા ન હોય, કારણ કે આપણો આખો પરિવાર એક છે મિત્રો। જ્યારે આત્મીય પરિવારમાં હું આવી છું ત્યારે અને શિક્ષણ સાથે આપ સૌ સંકળાયેલા છો ત્યારે અને અહીં મારા હસ્તે જે બાળકોએ પોતાનું કૌશલ્ય દાખવીને વિશ્વના બાળકોની સામે આંખમાં આંખ મિલાવીને ઊભા રહીને એવોર્ડ જીતીને અહીં સુધી પહોંચ્યા છે એવા તમામ બાળકોને મારા હસ્તે આપ સૌએ સન્માન કરાવ્યું, એટલા માટે હું મારી જાતને ગૌરવશાળી માનું છું મિત્રો। ઘણી વખતે અનેક બાળકોની વચ્ચે, અનેક યુવાનોની વચ્ચે જ્યારે બેસવાનું હોય છે ત્યારે એમનામાં જે શક્તિ પડેલી છે, જે ટેલેન્ટ પડી છે, અને હું મારો ભૂતકાળ યાદ કરું અને એ ઉંમરના બાળકોની અમારી એ વખતની સ્થિતિને હું જ્યારે યાદ કરું છું ત્યારે શું આપણે આવા હતા ખરા? આપણે આવો વિચાર કરતા હતા? આપણને આ રીતે આવી તકો મળી હતી? આવા પ્રકારનું શિક્ષણ આપણને પ્રાપ્ત થયું હતું? તો બધાનો એક જ જવાબ હશે ના। આવી કોઈ સુવિધાઓ, ચાહે એ પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, કોલેજ હોય મિત્રો, નહોતી। તેમ છતાં પણ બધી જ અગવડતાઓ વેઠીને, ખૂબ પરિશ્રમ કરીને ગુજરાતના અનેક અનેક યુવાનો 5 કિલોમીટર 10 કિલોમીટર ચાલીને પણ જવું પડે તો જઈને આગળ વધ્યા છે। અને કોઈ એક ક્ષેત્ર એવું નથી કે માત્ર એક ક્ષેત્રની અંદર જ આગળ વધ્યા હોય, કોઈ પણ ક્ષેત્ર તમે હાથમાં પકડો, ઉદ્યોગનું ક્ષેત્ર હોય, વેપારી તરીકેનું ક્ષેત્ર હોય, અધ્યાપક તરીકેનું કામ કરવાનું હોય, કિસાન તરીકે કામ કરવાનું હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર આપ નજર નાખશો ત્યારે ગુજરાત ક્યાંય પણ પાછું નથી મિત્રો, ક્યાંય પણ પાછું નથી। એવું આ કૌશલ્ય આપણને આ ધરતીની માટીમાંથી પ્રાપ્ત થયું છે। આપણી આ ભારત માતા એ આપણને જે માર્ગદર્શનો આપ્યા છે એમાંથી આપણને પ્રાપ્ત થયું છે। અને એટલે આજે આખો ગુજરાત, એ પૂરા વિશ્વની અંદર ગુજરાત ગુજરાત થઈ રહ્યું છે। આપણને એ પણ ખબર છે કે પાછલા 10-15 વર્ષની અંદર ગુજરાતનો જે રીતે વિકાસ થયો એના મૂળમાં નરેન્દ્રભાઈ તો હોય જ, પરંતુ જન ભાગીદારી વગર કશું શક્ય ન બને મિત્રો। એક ઉદાહરણ લઈએ કે જો આવી કોલેજો સમાજના આગેવાનોએ દાતાઓએ ન બનાવી હોત તો શું સરકાર આટલી બધી કોલેજો બનાવી શકી હોત? એવું ન બનાવી શકે મિત્રો। અને એટલા માટે શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, તો જે કામ જનતાએ કર્યું છે અને એ જનતાએ સરકારને મદદ કરી છે મિત્રો, સરકારનું કામ જનતાએ કર્યું છે, અને એટલે જ આપણી આ સંસ્કૃતિ છે, આપણા આ સંસ્કાર છે કે ભાઈ હું તો ભણ્યો, કરોડો રૂપિયા કમાયો, તો મારી ફરજ એ બને છે કે મારે પણ બીજાના બાળકોને ભણાવવા જોઈએ। આ ભાવના આપણા સૌમાં મિત્રો રહેલી છે, અને એટલે જ આજે ગુજરાત દુનિયાની અંદર
एक आदर्श राज्य तरीके उपसी आवीश। अने एमा वधारो करो नरेन्द्र भाई मोदी देशना वडाप्रधान बनीने। मित्रों आजे गौरव छे आपणने सौने, अने गौरव एटला माटे छे के एक समय हतो के ज्यारे आपणने आजादी प्राप्त थई, अने आजादीनी आ चळवळनी अंदर सौथी वधु ने वधु समय कष्ट जो कोईए भोगव्या होय तो पूज्य महात्मा गांधीए भोगव्या, सरदार पटेलनो एमने सहयोग प्राप्त थयो, आजादीनो आंदोलन चाल्यो अने आजादी प्राप्त थई। आजादी प्राप्त थया पछी लोक लागणी एवी हती के देशना पहला वडाप्रधान ए सरदार वल्लभभाई पटेल बने। हुं मानुं छुं के 80% लोको मानता हता के हवे देशने आगळ लई जवो होय, साचा अर्थनी अंदर सुराज्य लावू होय, गुड गवर्नन्स बनावी होय तो सरदारने आ जवाबदारी सोंपवी जोईए। पण आपणे सौ कमभाग्य रह्या के गुजरातना सपूतने वडाप्रधान बनवानो मोको न मळ्यो। ત્યાર પછી ફરી એકવાર મોકો આવ્યો મોરારજીભાઈ દેસાઈને દેશના વડાપ્રધાન બનવાનો, પણ રાજકારણના આટાપાટાએ એમને લાંબો સમય દેશની સેવા કરવા માટે ન આપી શક્યા, અને એમણે પણ અધવચ્ચેથી રાજીનામું આપવું પડ્યું। કેટલા વર્ષો સુધીની રાહ જોયા પછી જે આપણું સપનું હતું કે ગુજરાતનો કોઈ એક વ્યક્તિ દેશનો વડાપ્રધાન બને, એ સપના સાકાર ન થયા। 2014 મેની અંદર દેશની 125 કરોડની પ્રજાએ આપણું સપનું સાકાર કરી બતાવી। મિત્રો ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, ઉપસ્થિત સૌ મહાનુભવો, પત્રકાર મિત્રો, પોલીસ મિત્ર, કોર્પોરેશનનો સ્ટાફ, પીડબ્લ્યુડીનો સ્ટાફ, અત્રે જેણે જેણે સહકાર આપ્યો છે એ સર્વેનો હું આત્મીય પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું, શુભકામના પાઠું છું, ધન્યવાદ આપું છું। હાલ પૂછને સે કોણ સા હાલ ઠીક હોતા હૈ, હાલ પૂછને સે કોણ સા હાલ ઠીક હોતા હૈ, બસ તસલ્લી હો જાતી હૈ કે ઇસ ભીડ ભરી દુનિયા મેં અપને ભી કોઈ હૈ। આજે આપણા હાલ પૂછવા માટે મુખ્યમંત્રી આવ્યા છે, અને એને ખાતરી આપી છે આપણને કે કોઈ જાતની ચિંતા નહીં કરતા। આત્મીય પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે, આભાર માને છે અને સહકારની અપેક્ષા પણ રાખે છે। અમારે જાન્યુઆરીમાં સ્વામીજી ખૂબ મોટો ઉત્સવ મનાવે છે, અમારા સર્વેશ્વરબેન ખાસ આજે નિમંત્રણ દેવા માટે આવ્યા હતા બેન, 1, 2, 3 જાન્યુઆરી એમાં એક દિવસ મહિલા સંમેલન છે જેમાં 50,000 મહિલાઓ ઉપસ્થિત રહેવાના છે, તો હું સંસ્થા વતી આપને જાહેરમાં નિમંત્રણ આપું છું અને એ નિમંત્રણનો આપ સ્વીકાર કરો એવી અભ્યર્થના કરું છું। મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભવોને 1, 2, 3 જાન્યુઆરીમાં એક દિવસ ફાળવવા માટે વિનંતી કરું છું, અને અપેક્ષા છે કે બધા આવશે। ત્યાગ સ્વામીજી અહીંયા આવી ન શકે, પણ એ વતી હું એમના વતી આપને નિમંત્રણ પાઠવું છું। તો મિત્રો, આજના સફળ કાર્યક્રમ માટે જે જે લોકોએ સહકાર આપ્યો એ તમામ વતી હું આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા,
અને વખતે પાણી જે હતું નહીં ગાંધીનગરથી પાણીની બેન આવતા અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા અને આમ કોલર ઊંચા કરીને કહેતા હતા અમે રાજકોટની ટ્રેનથી પાણી આપીએ છીએ ટ્રેનમાં પાણી રોજનું 10 લાખ ગેલન પાણી આવતું રાજકોટની રોજની પાણીની આવશ્યકતા 90 લાખ ગેલનની હતી 80 લાખ ગેલન એ વખતે અમે જુદા જુદા 1700 સીટમાંથી લાવીને રાજકોટની જનતાને હિજરત ન કરવી પડે એટલા માટે 1700 સીટમાંથી પાણી લાવીને પૂરું પાડ્યું હતું અને એટલા માટે વધુભાઈ વાળાને પાણી વાળા મેયર તરીકેનો બિરુદ કર્યો અનેક જગ્યાએથી લાઈનો નાખીને ફાધરની લાઈન હોય કે જામુડિયાની વેડીની લાઈન હોય બ્રાહ્મણી હોય અનેક સ્ત્રોતમાંથી પાણી લાવીને રાજકોટની જનતાને પાણી કરતા 1998માં દુષ્કાળ પડ્યો મુખ્યમંત્રી તરીકે વખતે કેશુભાઈ પટેલ હતા શ્રાવણ મહિના સુધી વરસાદ નહોતો નદી નાળા હકડા તળાવ ખાલી હતા પાણીનો ટેન્કર ક્યાંથી ભરી શકાય એમ નહોતો એ સમયે રાજ્ય સરકારે નિર્ણય કર્યો અને કેશુભાઈએ કીધું કે મારે 4 મહિનામાં સૌરાષ્ટ્રમાં પાણી જોઈએ છે મહી અને નર્મદા આધારિત પાણી મારે જોઈએ છે તમારે જે ખર્ચ કરવો એ કરો અને આપણે જોયું કે 4 મહિનામાં મહી પડીએ આધારિત 600 કિલોમીટરની લાઈન નાખીને સૌરાષ્ટ્રમાં પાણી આવ્યું એના કારણે સૌરાષ્ટ્રને આપણે હિજરત કરતા બચાવી શક્યા આજે મને કહેતા આનંદ છે કે આખા એશિયામાં સૌથી લાંબામાં લાંબી પીવાના પાણીની લાઈનો નખાણી હોય ને તો માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં એશિયાની સૌથી લાંબી અને જ્યારે પીવાના પાણીના પ્રશ્ને અમને પૂછે ત્યારે મારે એમને કહેવું છે કે રાજકોટે આજે ને જ્યારે તેમાં એક ટીપું પાણી ન હોય ને તોય રોજનું 1.5 કરોડ ગેલન પાણી ડ્રો કરી શકાય એવી પાણીની પાઇપલાઈન સારા 500 કરોડના ખર્ચે થોડી ધરા ડેમથી નાખીને આજે ચાલુ થઈ ગઈ અને ત્યારે ભૂતકાળમાં એક ઇંચની જેને લાઈન નથી નાખી અમને પ્રશ્ન પૂછે કે પાણી માટે ભાજપવાળા શું કરવાનું જે પ્રકારે ગુંડાગીરીની વાત કરે તો મારે એમને કેવું છે કે તમે તમારા શાસનમાં તમારા પ્રધાન એ વખતના વલ્લભભાઈ પટેલ તમારું શાસન તો વલ્લભભાઈ નું મર્ડર થયું તમે વલ્લભભાઈ ને બચાવી શક્યા નહોતા તમારા ધારાસભ્ય સુપટભાઈ સોરઠિયા 15મી ઓગસ્ટના જાહેર કાર્યક્રમમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકોની હજારોની સંખ્યાની હાજરીમાં મર્ડર થયું બચાવી શક્યા નહોતા નાગજીભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જેતપુર તમારા કોંગ્રેસ નામ તાલુકા પંચાયતના પ્રમુખ હતા મર્ડર થી બચાવી શક્યા નહોતા ભીમજીભાઈ પટેલ કાલાવડ મર્ડર થયો તમારા ધારાસભ્ય હતા બચાવી શક્યા નહોતા તમારા સમયમાં અનેક ગુંડાઓના નામથી વિસ્તાર ઓળખાતા હતા લતીફના નામે ક્યાંય ઓળખાય અમદાવાદ ક્યાંય સુરતીના નામે સુરત ઓળખાય અને કચ્છમાં ઇમલા શેઠા નામે ઓળખાય સંતોષબેનના નામે પોરબંદર ઓળખાય અને કેટલીક જગ્યાએ બોર્ડ માર્યા હતા કે કાયદો અને વ્યવસ્થાની હાથ પૂરી થાય અને શરમ ખાવી જોઈએ તમને કે તમારા સમયમાં પોરબંદરની જેલ સુધા તમે બંધ કરવી પડી હતી જેલમાં કેદીઓને હાથવી શકતા નહોતા અને આજે અમને તમે પૂછો છો કે તમારા રાજમાં ગુંડાગીરી વધી આ તમામ પ્રકારના કપકોડા જે ચલાવે છે એને જવાબ આપવાનો સમય આવતી 15મી તારીખ છે આવતી 15મી તારીખે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ મુખ્યમંત્રી અને મહિલા મુખ્યમંત્રી તરીકે જ્યારે આનંદીબેન છે એક આયર્ન લેડી તરીકેની છાપ છે એ લીધેલા નિર્ણયો મક્કમદારી પૂર્ણ કરે છે એવા આનંદીબેનના શાસનમાં વિશ્વાસ મૂકીને આપણે સૌ 15મી તારીખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું સૌનો આભાર ધન્યવાદ રાજકોટ વિધાનસભાની ચૂંટણી માટે
ઉપસ્થિત થયેલા સૌ શિક્ષણ જગતના કરતા હર્તાઓ, અધ્યાપક મિત્રો, મંચ ઉપર બિરાજમાન ઉમેદવાર ભાઈ શ્રી વિજયભાઈ, મહિલા બાળ કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણના મંત્રી બેન શ્રી વસુબેન, મંત્રી શ્રી ગોવિંદભાઈ, જયેશભાઈ છે કે ભાઈ શ્રી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારિયા, શંકરભાઈ વેગડ, અમારા ધારાસભ્ય શ્રીઓમાં કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ વાઘાણી, ભાનુબેન બાબરિયા, મેયર રક્ષાબેન, શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ ભાઈઓ બહેનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિચાર કરું છું શું કહું, ભાઈઓ બહેનો કહું, અધ્યાપક મિત્રો કહું કે શિક્ષક મિત્રો કહું કે ટ્રસ્ટી શ્રીઓ કહું કે સંચાલક મિત્રો કહું, એવું છે. કારણ કે કોઈ સંચાલક હશે તો ક્યાંક અધ્યાપક હશે, ક્યાંક ટ્રસ્ટી હશે તો ક્યાંક બીજું કામ કરતા હશે. મિત્રો, વિષય છે ચૂંટણીના મિત્રો, અને ચૂંટણીનો પ્રચાર એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી જવાબદારી પણ બને છે. મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે લોકસભાના મેમ્બર હોય કે પાર્ટીનો નાનામાં નાના કાર્યકર્તા હોય, સમય આવે ત્યારે બધાએ સમય આપીને ભાજપના ઉમેદવારને જીતાડવાનો હોય છે. અને લગાતાર 30 વર્ષથી હું આ કામ કરી રહી છું. અનેક વાર તમારા કાર્યક્રમોમાં પણ મારું આવવાનું થયું છે, કોઈ ને કોઈ કારણો વસાત આવવાનું થયું હશે, કોલેજોમાં કોઈ વાર આવી હોઈશ તો કોઈક વાર સરપ્રાઈઝ વિઝિટ પણ કરી હશે સ્કૂલો અને કોલેજો, એવું છે કે અમારા અધ્યાપકો છે કે નહીં, બાળકો છે કે નહીં, ચાલે છે કે નહીં, શું કરી રહ્યા છે બધા, એવું છે. મિત્રો, સૌથી મોટામાં મોટું દાયિત્વ આપણા હાથમાં છે. કોઈ સમાજ અથવા તો કોઈ એવા નાગરિકો નથી કે જે આવતી કાલનું ઘડતર કરી શકે. માત્ર ને માત્ર અધ્યાપક અને શિક્ષક એ જ આવતી કાલનું ઘડતર કરી શકવાનું છે. કેવડી મોટી જવાબદારી આપણા સૌના ઉપર છે એનાથી તમે બધા જ વિદિત છો. અને એટલે છેક આંગણવાડીથી માંડીને યુનિવર્સિટીના શિક્ષણ સુધીની જવાબદારીઓ આપણા સૌના ઉપર છે. માત્ર એક પાઠ ભણાવી દીધો એ પૂરતું નથી, પણ બાળકનું જીવન પૂરું, એનામાં રહેલી ક્ષમતાઓ, એને શામાં રુચિ છે, કઈ દિશા તરફ એને લઈ જવાની આવશ્યકતા છે, આ બધું જ કામ અધ્યાપક તરીકે આપણે સૌએ કરવાનું હોય છે. અને એ કામ આપ સૌ કરી રહ્યા છે, પણ મારી 2-3 અપેક્ષાઓ આપણી પાસે છે. મિત્રો, મને આવો મોકો ક્યાં મળવાનો હતો જેમાં પરિવાર સાથે બધા એકત્રિત થયા હોય. અને એટલા માટે અધ્યાપક મિત્રોને મારી વિનંતી છે, સંચાલકોને મારી વિનંતી છે, ટ્રસ્ટીઓને મારી વિનંતી છે, આખું એ ગુજરાત વિશ્વના નકશાની અંદર આવી ગયું છે. અને એટલે જાત જાતની ભાત ભાતની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવી રહી છે, એના ઉત્પાદન સુધી પહોંચી ગયા છે બધા, ક્યાંક જમીનો લેવાઈ રહી છે તો ક્યાંક મકાનો બંધાઈ રહ્યા છે. આ બધાઓને જોઈએ છે માનવ શક્તિ, કોઈ એમનેમ કશું ચાલવાનું નથી. અને એટલા માટે આ રાજ્ય સરકાર યુવાનો માટે શું કરવા માંગે છે એ
એની યુવાન સુધી પહોંચાડવાની જવાબદારી આપણા બધાઓની છે મિત્રો. અને એનાથી જો આપણે બધા પરિચિત ન હોઈએ, આપણી કોલેજની અંદર આવતો યુવાન એ ચાર પીરિયડ ભણી વિદાય થઈ જશે. દેશ ક્યાં જઈ રહ્યો છે, દુનિયા ક્યાં જઈ રહી છે, ગુજરાત શું કરવા માંગે છે એની એને ખબર જ નહીં પડે. અને એટલા માટે બેકાર રહી જશે. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે રાજ્ય સરકારની યોજનાઓ અને એ યોજનાઓનું માર્ગદર્શન આપ આપના વિદ્યાર્થીઓને આપો. ઘણી વખત એવું બને છે કે હું ગુજરાતી લેતી હોઉં તો ગુજરાતી સિવાય હું બીજી કોઈ વાત ના કરી શકું. મેથ્સને ભણાવતા હોઈએ તો મેથ્સ સિવાય બીજી કોઈ વાત કરવાની નહીં. એવું ભણાવી દીધું, રવાના થઈ ગયા, ચોપડી લઈ દેવું છે. મિત્ર, યુવાનો માટે એટલી બધી નવી નવી યોજનાઓ રાજ્ય સરકારે અમે જ કરી છે, એને એના સુધી જો આપણે નહીં પહોંચાડીએ તો પેલી ઇન્ડસ્ટ્રીનો લાભ એ કેવી રીતે લઈ લેશે. એવું છે. હું એક બે ઉદાહરણ એટલા માટે આપવા માંગુ છું. આપણે એવું નક્કી કર્યું છે કે ગુજરાતમાં શહેરોમાં અને ગામડાઓમાં વિશેષ તાલીમ આવનારી જે ઇન્ડસ્ટ્રી છે એના આધારે અપાઈ રહી છે. હવે આપણો વિદ્યાર્થી તો આર્ટ્સ અને કોમર્સ ભણે છે, સવારે આવે છે, 12 વાગે રવાના થઈ જાય છે. એને ખબર છે ખરી કે કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં આપણે જઈએ ને 1 કલાક એની અંદર અભ્યાસ કરીએ તો એક બાજુ ગ્રેજ્યુએટ થઈએ, એની સાથે સાથે કોઈક નવું આપણે શીખી લઈએ અને પછી કોઈ કારખાનામાં ઇન્ટરવ્યૂ માટે જઈએ તો પેલું બીએ થયેલું તમારા કામમાં નથી આવવાનું, પણ જે તાલીમ લીધી હશે એ તમારા કામમાં આવવાની છે. અને એટલે ટેકનિકલનો અભ્યાસ વિદ્યાર્થીઓ કરવો જ પડશે. આપણે કહીએ છીએ કે 21મી સદી એ જ્ઞાનની સદી છે અને 21મી સદી એ ટેકનોલોજીની સદી છે. અને એટલા માટે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જ્યારે આખી દુનિયા ચાલી રહી છે, ભવિષ્યમાં ચાલવાની છે, ત્યારે એકલું આર્ટ્સ અને કોમર્સનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્યાર્થી જીવન નહીં જીવી શકે. મિત્રો, આપણે ગમે તેટલું કરીએ તો પણ એને મહિને 10-15 હજાર રૂપિયાની કમાણી નહીં થાય તો પોતાનું પરિવાર નથી ચલાવી શકવાનું. અને એટલે આ બધા કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં શું શું ચાલે છે, કેટલી ફી લેવાય છે, કઈ જગાએ ચાલે છે, ઉમેદના કાર્યક્રમો ક્યાં ચાલે છે, કઈ તાલીમ અપાય છે, કોણ તાલીમ આપે છે, કેટલી ફી હોય છે, અને ત્યાર પછી એનું પ્લેસમેન્ટ થાય છે, નોકરી મેળવવા માટે લોકો સામે ચાલીને આવે છે, ઇન્ટરવ્યુ લે છે, 10-15 હજાર રૂપિયાની કમાણી થાય છે, નોકરીએ જાય છે. યુવાનને પૂછો તો એમ કે છે મને તો આવી બધી કઈ ખબર જ નથી. આવું છે. અને સરકાર કઈ ગામડે ગામડે ન પહોંચી શકે. મિત્રો, આપણે ત્યાં યુવાનો કોલેજોમાં આવે છે એને આપણે કહી શકીએ છીએ. આપણે કદાચ કેટલી ખબર છે, મને ખબર નથી, આ ગુજરાતની અંદર કેટલા પ્રકારની યુનિવર્સિટી બનાવી છે, કેટલા પ્રકારની યુનિવર્સિટીઓ છે. ફોરેન્સિક સાયન્સ લેબ યુનિવર્સિટી કેટલા લોકોને ખબર છે, ગુનાઓ અને આજે તો આતંકવાદીઓ જે સાધનો વાપરે છે, લેટેસ્ટમાં લેટેસ્ટ સાધનો જે આપણી પાસે પણ નથી હોય છે, તો સાયબર ગુનાઓ જે થઈ રહ્યા છે એને શોધવા માટે નોલેજેબલ વિદ્યાર્થીઓની આવશ્યકતાઓ છે. મિત્રો, અને એ આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર એમને તાલીમ અપાય છે, એમને શિક્ષિત કરાય છે. આપણે ત્યાં રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, અહીં 12મા ધોરણની અંદર ભણતા વિદ્યાર્થીઓને આપણે કહી શકીએ છીએ. મિત્રો, કે તમારે પોલીસમાં ભરતી થવું છે તો આ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં દાખલ થાઓ, 4 વર્ષનો અભ્યાસ કરો, બધી જ તાલીમ લઈ લો. પોલીસની જે ડ્યુટી છે બધી જ એને શીખવવામાં આવે છે, અને જેઓ એ બહાર નીકળે કે તરત જ એના હાથમાં નોકરી પકડાવી દેવામાં આવે છે. હવે આઈપીઆઈ તરીકે જાઓ, આઈપીએસઆઈ તરીકે જાઓ, આઈ કોન્સ્ટેબલ તરીકે જાઓ.
એ જરૂરી નથી. અત્યાર સુધીમાં આ ચાલતું હતું કે ગ્રેજ્યુએટ થાઓ, એમએ થાઓ અને પછી સ્પર્ધામાં આવો તો નોકરી મળે, ત્યાર પછી એક વર્ષ સુધી તાલીમ આપે, બે વર્ષ સુધી તાલીમ આપે, ત્યારે એનો લાભ સમાજના સુરક્ષા માટે મળતો હતો. આજે સીધા જ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં દાખલ થાઓ, બારમા પછી ભણી લો, બધું શીખી લો અને તૈયાર થયેલો યુવાન અને સીધો સમાજની વચ્ચે જઈ સુરક્ષાનું કામ કરતો થયો છે. મિત્રો, હવે આપણા યુવાનોને બધી ખબર જ નથી, પેપર કોઈ વાંચતું નથી, જાહેરાત કોઈ જોતું નથી અને એને કારણે જેટલી સંખ્યામાં આ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ આવવા જોઈએ એટલા આવતા નથી. અને આર્ટ્સ અને કોમર્સ અને એમાં પાછું ગુજરાતી ને હિન્દી લઈને સર્ટિફિકેટ લઈ લેવા, એટલે અને એટલા માટે આગામી દિવસોમાં હું તો વિચાર કરી રહી છું કે 8-10-15 અધ્યાપકોને બોલાવીને એમના કામ સોંપવું કે મને તૈયાર કરી આપો ભાઈ, શું કરવું યુનિવર્સિટીઓમાં કોલેજોમાં, અને તમે તૈયાર કરશો તો પછી પાલને કરવું પડશે ને તમારે, હું નહીં તૈયાર કરું, તમારી પાસે તૈયાર કરાવીશ કે આવો આપણે આટલું ભવિષ્યના બાળકોને તૈયાર કરવા માટે આપણે કમસે કમ આટલું તો કરીએ જેવું છે. તો ભાઈઓ બહેનો, વિશેષ તો વિજયભાઈએ કહી દીધું છે, આપ બધા વિજયભાઈને સાથે ઓળખો છો, રાજ્યસભાના મેમ્બર પણ રહ્યા અને રાજ્યના પ્રશ્નો અનેક વાર રાજ્યસભાની અંદર પણ ઉઠાવતા રહ્યા હતા, પાર્ટીના મહામંત્રી તરીકે સંનિષ્ઠ સેવાઓ આજે પણ બજાવી રહ્યા છે અને જ્યાં પણ ચૂંટણીનો પ્રચાર કરવાની જવાબદારી સોંપી ત્યાં એ પોતે પહોંચ્યા છે અને કામ કર્યું છે. મિત્રો, હવે જ્યારે એક તક એમને ભારતીય જનતા પાર્ટીએ આપી છે, ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે, તો આપણે બધે ભેગા મળીને વિજયભાઈ રૂપાણીને જંગી બહુમતીથી જીતાડીએ, 15મી તારીખે મતદાન મથક ઉપર જઈને મતદાન કરી દઈએ, કમળના નિશાન ઉપર મતદાન કરીએ અને જંગી બહુમતીથી વિજયભાઈ રૂપાણીને જીતાડીને પૂરા સૌરાષ્ટ્રના કામો કરવા માટે જે રીતે વર્ષોથી કરતા રહ્યા છે, જામનગર હોય, જૂનાગઢ હોય, કોઈ પણ કામ આવી પડ્યું તો દોડતા હોય છે રાત દિવસ, તો એવા આપણા વિજયભાઈ રૂપાણીને જંગી બહુમતીથી જીતાડીએ અને ગુજરાત વિધાનસભાની અંદર એક ફૂલ કમળનું ત્યાં સુધી આપણે મોકલી આપીએ. મિત્રો, અને મને આશા છે કે આપ બધા ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાવાળી વ્યક્તિઓ છો અને એ કરશો ભવિષ્યની અંદર. આવી અનેક ચૂંટણીઓ ભવિષ્યમાં આવવાની છે. મિત્રો, 2015માં પણ પંચાયતોની ચૂંટણી આવશે અને 2017માં ફરીથી વિધાનસભાની ચૂંટણી આવશે, એટલે સતત ચૂંટણી આવતી જ રહેવાની છે આપણી વચ્ચે. અને આપણે બધાએ મતદાન કરીને ફરી એકવાર નરેન્દ્રભાઈના હાથને મજબૂત બનાવીએ. મિત્રો, ભાજપના કાર્યકર્તા તરીકે કોઈ પણ જગાએ જ્યારે અમારો જ કાર્યકર્તા ચૂંટણી લડતો હોય ત્યારે એને જીતાડવા માટે કામ કરવું પડે અને કરવું જોઈએ, અને એટલા માટે હું રાજકોટમાં આજે આવી છું, અનેક મુરબીઓને વડીલોને મળી છું, સંમેલનો પણ થયા, ખૂબ સારું વાતાવરણ છે અને ભાજપની જીત નિશ્ચિત છે. જંગી બહુમતીથી વિજયભાઈ રૂપાણી જીતશે એવી મને ખાતરી છે. મિત્રો, રાજકોટના કમલાપટેલ સમાજના વરિષ્ઠ લોકોની સાથે બેનનો વાર્તાલાપ અને મીટિંગ હતી, કેમેરાનું ખૂબ સારા વાતાવરણમાં, અને આનંદીબેન અને એમના વચ્ચે વર્ષોથી જે સરકાર અહીંયા કામ કરે છે, દિલ્હીમાં અત્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, એ કામના આધારે ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન મળી રહે એ પ્રકારની બેને વાત કરી છે. અને હું એમ માનું છું કે આ સુંદર વાતાવરણ જ્યારે બે સખાઓ બહેનું છે તો એ વાતાવરણ ખૂબ સારું બની રહે એ પ્રકારે બેને વાત કરી અને સમાજને અપીલ કરી છે. હું એમ માનું છું કે સામે કોંગ્રેસ પક્ષે કોઈ મુદ્દા નથી, એટલે એ અલગ અલગ બધી વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી નેતા અને નીતિ એ બે વિષય લઈ અને પ્રજા વચ્ચે ગઈ છે. ત્યારે અમે બધા સમાજના લોકોને મળીએ છીએ, એના ભાગરૂપે આજે કાણાપટેલ સમાજના આગેવાનોને પણ મળ્યા છીએ અને અમને ચોક્કસ વિશ્વાસ છે
ક્યાંનો લાભ થશે। રજૂ કરે છે 2014 અને 15 ની લવાજમ યોજના। સંધ્યા સમયનું સમૃદ્ધ વાંચન એટલે કે અબ તક માહિતી અને માર્ગદર્શન માટેનો ઉત્તમ માધ્યમ એટલે કે અબ તક ન્યૂઝપેપર। આ વર્ષની લવાજમ યોજનામાં થઈ જાઓ ભાગીદાર, ભરો રૂપિયા 625 અને મેળવો રૂપિયા 400 ની કિંમતનો વેલ્સ્પન કંપનીનો ટુવાલ અને હા, સાથે લોકપ્રિય અબ તકનું વાંચન તો ખરો જ। ને સાથે ભરો રૂપિયા 700 અને મેળવો રૂપિયા 450 ની કિંમતનો પ્લેટિનમ કંપનીનો બ્લેન્કેટ અને હા, સાથે લોકપ્રિય અબતકનું વાંચન તો ખરું જ। અલવાજમ યોજનાનો સમય રહેશે તારીખ 1 ઓક્ટોબર 2014 થી 31 મે 2015 સુધી। લવાજમ ભરવા માટે સ્થાનિક એજન્ટનો સંપર્ક કરો અથવા મુલાકાત લેશો અમારા અબતક કાર્યાલયને। એ માટે અમારું સરનામું નોંધી લેશો। અમારું સરનામું છે અબ તક કાર્યાલય, રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ। આ માટે અમારો ફોન નંબર પણ નોંધી લેશો। અમારો ફોન નંબર છે 6533001 એન્ડ 2461234 એન્ડ 2460999। તો ચૂકશો નહીં આ સુનેરો અવસર અબ તકની સંગાથે।